વિરામબાદ આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે કે જે રીતે માતા-પિતાની એક્સપેક્ટેશન એટલી બધી વધી ગઈ છે કે માતા-પિતા એવું ઈચ્છી રહ્યા છે કે પોતાના બાળકને આટલો સખત કોચ મળે. અમારી સાથે રુઝાન ખંભાતા જોડાયેલા છે, તેમને ફરીથી અમે સ્વાગત કરીએ છીએ. રુઝાનજી, મહત્વની બાબત કે જે પ્રકારે માતા-પિતાની ઈચ્છા અપેક્ષાઓ ખૂબ જ હોય છે, હું તો એવું કહીશ કે દરેક માતા-પિતાની એવી જ ઈચ્છા હોય છે કે મારો દીકરો કે દીકરી જે છે એ એટલી મોટી પોસ્ટ ઉપર પહોંચે કે જ્યાં કોઈ જ ના હોય. યુ નો, એક એક રોલ મોડેલ માતા-પિતાના માઇન્ડસેટની અંદર ખૂબ જ અલગથી આપણે જોતા હોય છે. પણ આવી કેવી ઈચ્છા અપેક્ષાઓ કે જેને પૂરું કરવા માટે માતા-પિતા જેવું ઈચ્છે છે કે પોતાના બાળકોને કોચ તરફથી માર પડે અને ફટકાર પડે. એક્ચ્યુઅલી આ આખો કોન્ટ્રોવર્શિયલ કેસ એ રીતે થયો છે, કારણ કે થયું શું કે આ જે કોચ છે એ એની એવું સમજે છે કે ભાઈ આવી તું ફિટકારીશ મારીશ એટલે રિઝલ્ટ આવશે. રાઈટ, માતા-પિતાઓ બી એવું સમજે છે કે આ કોક ફિટકારશે ને મારશે તો રિઝલ્ટ આવશે. હું તમને મારા પોઈન્ટ ઓફ વ્યૂ થી કહું, અમે જયારે નાના હતા અમે બી સોટી વાગે ચમચમ વિધ્યા આવે ધમધમ માં મોટા થયા છે. અમને બી એવું નથી, પણ અમને કોઈ બી દિવસ મારા ઘરમાં લેટર છે પપ્પા મમ્મી સ્કૂલમાં કોલેજમાં અમારા સ્ટ્રિક્ટ હોય, ટીચર સ્ટ્રિક્ટ હોય, પપ્પા મમ્મી સ્ટ્રિક્ટ હોય, ડિસિપ્લિન કરે, પણ એ લોકોનો અવાજ એ લોકોની આંખ કોઈ દિવસ એ લોકો હાથ નથી ઉપાડ્યા, એને કોચિંગ કહેવાય, એને ડિસિપ્લિન કહેવાય. તમે કોઈને મારો એને ડિસિપ્લિન ના કહેવાય, આ તો એસોલ્ટ કહેવાય કે તમે કોઈ દીકરીને આવી રીતે તેવી યુ નો ગિલ્લું કોઈ બી બારે જ એસોલ્ટ. તમે ગિલ્લું બોડી છે ખુલ્લું બોડી છે, તમે એક કામ કરો એક ખાલી દોરીનો ચપકો પોતાના પગ જો કઈ હાલત થાય છે. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ કે જે બાજુમાં સાઈડમાં લોકો બેઠા હતા, દેઆર એન્જોયિંગ ધેમસેલ્ફ એન્ડ યુ નો ધ ટાઈપ ઓફ પીપલ વિચ વેર સિટિંગ ધેર. મારે એવું કોઈને એ નથી કરવું, ડિગ્રેડ નથી કરવું, પણ એવરીબડી વર એન્જોયિંગ ઇટ. હવે તમે વિચારો છો કે આને કોચિંગ કહેવાય અને આ કરીને તમારી દીકરી મેડલ લાવશે, બોસ ધેન યુ આર મિસ્ટેકન. તમે એક છોકરીનું આખું સ્વાભિમાન ડુબાઈ રહ્યો છો, નાની તો નાની એની પોતાની સેલ્ફ એસ્ટીમ હોય કે ના હોય. હવે તમે એઝ અ પેરેન્ટ જે તમે બધું લખીને આપી છે, સૌથી પહેલા તો લખીને કયા પ્રેશરમાં આપ્યું છે મને ખબર નથી, કારણ કે જે વોટ્સએપ પર ફરે છે એક એવું લેટર ફરે છે જેમાં બધું કે આડી અવળી સહીઓ છે. સ્વીટી નામની કોઈ સહી છે? સાહેબ સ્વીટી નામની સહી હોય એટલી બુદ્ધિ તો અમારામાં આવે છે. બીજો પોઈન્ટ કે કઈક ફેસબુક પર ચાલે છે લોકો નંબર, અરે ફેસબુક પર લખ્યું છે કે યસ વી અલાઉ, સેમ ડાયલોગ બંને માતા હોય સેમ ડાયલોગ લખ્યો છે, એટલે સમથિંગ ઇઝ સમવેર રોંગ, એટલે આનું ડીપ ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. હવે ત્રીજો પોઈન્ટ કે જ્યારે તમે આ એગ્રી છો મેડલ બધાને જોઈતો, આજકાલ માતા પિતાનો વધારે જોઈએ, એટલે તો અનફોર્ચ્યુનેટલી આપણા જે એડ્યુકેશન વિભાગ છે એ ઘણી વાર એક્ઝામ પછી એવું કહે છે માતા પિતાને સમજાવવા પડે છે કે ભાઈ છોકરું દીકરું ઇમ્પોર્ટન્ટ છે, ક્યારે ઇમ્પોર્ટન્ટ નથી, એ તો જેને જે બનવું છે આજની તારીખમાં બધું બની જશે. એટલે આજે જે રીતે આ ચાલી રહ્યું છે ઇટ ઇઝ ડિસગસ્ટિંગ. તમે કોઈ બી પેરેન્ટને આ બે પેરેન્ટને છોડી દો, મને શરમ આવે છે કે તમે અગર આવું કરી છો તો તમે પેરેન્ટ્સ કહેવાઓ. તમારે ચુલ્લુ પર પાણીમાં ડૂબી જવું જોઈએ, કારણ કે આને તો કઈ મોટું કરેલું કહેવાય છોકરાને, આ તો તમે એને સ્લેવરી બતાવી રહ્યા છો, આ તો એ છોકરીને એવું શીખવાડી રહ્યા છે કે હા તારે માર ખાવો જોઈએ. વોટ શીટ, એટલે તો આપણા ઇન્ડિયામાં એક મિનિટ બોલી લેવા દો, એટલે તો આપણા ઇન્ડિયામાં આટલા સુસાઇડ રેટો વધે છે, એટલે તો આપણા ઇન્ડિયામાં ડોમેસ્ટિક વાયલન્સ વધે છે, એટલે તો આપણા ઇન્ડિયામાં જે છોકરીઓના ડ્રીમ્સ ને એસ્પિરેશન છે એ ખોઈ જાય છે. જી રુઝાનજી, જરૂરથી દર્શક મિત્રો આ ચર્ચાને આપણે આગળ વધારતા રહીશું, ત્યારે સમય થયો છે એક વિરામનો.